નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણું જે ચેપ્ટર આઠમો ગતિ એમાં આપણે પ્રથમ વિડિયોની અંદર સુરેખ પથ પર ગતિ કરતા વિશે પદાર્થ વિશેની માહિતી લીધી હતી ઉદાહરણ દ્વારા આપણે સમજી ગયા તો ત્યાર પછી પદાર્થને સ્થાનાંતર વિશે આપણે જે જોઈ ગયા પથ લંબાઈ અને સ્થાનાંતર વિશેની તો ત્યાંથી આપણે ફરીથી શરૂઆત કરીએ તો સ્થાનાંતર એટલે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને શું કહેવામાં આવશે સ્થાનાંતર કહે છે ચોપડાની અંદર જે બી વ્યાખ્યા હું તમને બતાવું છું એ તમે તમારો વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો ફરીથી જોઈએ સ્થાનાંતર એટલે પદાર્થના ગતિપથની પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે અથવા આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનાંત થતા ફેરફારને સ્થાનાંતર કહે છે તો આ પ્રમાણે સ્થાનાંતરની વ્યાખ્યા જોવા મળશે સ્થાનાંતરનો એસ એકમ થશે મીટર અંતર અને સ્થાનાંતર માટે એસ સંજ્ઞા દર્શાવવામાં આવે છે વ્યવહારમાં તમે જોશો તો બંને માટેના એકમો જેવા કે સેન્ટીમીટર મિલીમીટર કિલોમીટર લેવાય છે હવે આપણે આગળ જોઈએ તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ નેક્સ્ટ ટોપિકથી જોવાનું છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિમાં વ્યાખ્યાની રીતે જોઈએ તો જો કોઈ પદાર્થ છે છે એ ચોક્કસ રીતે અને ચોક્કસ સમયગાળામાં એક સરખું જ અંતર કાપતું રહે તો એને નિયમિત ગતિ કહેવામાં આવશે અને અનિયમિત ગતિ એટલે કોઈ પદાર્થ છે એ અંતર તો કાપશે અને એનો સમયગાળો જે છે અથવા અંતરનો જે અંતર છે એ એક સરખું જોવા મળશે નહીં એટલે નિયમિતમાં અંતર અને સમયગાળો કેવું જોવા મળશે તમને સરખું જોવા મળશે પણ અનિયમિતની અંદર અંતર અને સમયગાળો એ કેવું જોવા મળશે અનિયમિત જોવા મળશે જેનું તમને ઉદાહરણ આપ્યું છે કે એક વસ્તુ સુરતપાત પર ગતિ કરી છે પ્રથમ કલાકમાં પચાસ કિલોમીટર બીજા કલાકમાં પચાસ ત્રીજા કલાકમાં પણ પચાસ અને ચોથા કલાકમાં પછી પચાસ કબિત તમે જોશો તો દરેક કલાકમાં અંતર જે છે કેવું કાપે છે એક સરખું કાપે છે તો સમાન સમયગાળાનું સરખું અંતર કાપતો હોવાથી આવી જે ગતિ છે એને શું કહેવામાં આવશે નિયમિત ગતિ કહેવામાં આવે છે પણ જો અનિયમિત રહેતી હોય જે કે વસ્તુ કોઈ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય ઉદાહરણ તરીકે કોઈ ભીડવાળી રોડ પર ગતિ કરતી કાર અથવા બાગમાં જોગિંગ કરતો કોઈ વ્યક્તિ અથવા કોઈ બી એવું તમે અન્ય ઉદાહરણ બી લખી શકો છો તો દરેકમાં જો સમયગાળો અને અંતરને આધારે જોઈએ તો અનિયમિત રહેતું હોય તો તે અંતરના પ્રમાણે કહી શકાય કે એ ગતિ એટલે અનિયમિત ગતિ કહેવામાં આવશે પ્રવૃત્તિ જે છે એમાં તમે સમજી શકો છો નવ ત્રીસ એ એમ સમયગાળા પ્રમાણે વસ્તુ એ દ્વારા કપાયેલું અંતર મીટરમાં દસ છે અને વસ્તુ બી દ્વારા બાર છે નવ પિસ્તાલીસે વીસ છે દસ છે ત્રીસ છે દસ પંદરે ચાલીસ છે દસ ત્રીસે પચાસ છે દસ પિસ્તાલીસ છે સાહીઠ છે અને અગિયાર વાગ્યે સિત્તેર છે વસ્તુ બીમાં જોશો તો દરેક સમયગાળા પ્રમાણે બાર છે ઓગણીસ છે ત્રેવીસ છે પાંત્રીસ છે સાડત્રીસ છે એકતાલીસ છે ને ચુમ્માલીસ તો બંનેમાં નિયમિત કયું કહેવાય ને અનિયમિત કહ્યું કહેવાય એ તમને બતાવ્યું છે કે આ છે અને આ અનિયમિત કહેવાય તમે જોશો તો સમયગાળાને અંતર જે કપાયેલું છે એ ચોક્કસ દેખાય છે અને આની અંદર તમને ચોક્કસ દેખાતું નથી એ રીતે બતાવેલું છે ગતિના દરનું માપન તમે કેવી રીતે કરશો તો કોઈપણ પદાર્થનું ગતિ જે છે એનું માપન પ્રમાણે કિલોમીટર પ્રતિ કલાકમાં મપાતું હોય છે અહીંયા એક ઉદાહરણ તમને ફોટા દ્વારા સમજાવ્યું છે કે બોલિંગની જાળવ જે છે એ એકસો ચાલીસ એકસો તેતાલીસ એકસો પાંત્રીસ એકસો પિસ્તાલીસ અલગ અલગ બતાય છે પણ એનો જે માપન કરવાનો જે દર છે એ સેવા મપાસે કિલોમીટર પ્રતિ કલાકમાં મપાય છે એ જ રીતે કોઈ વાહનની ગતિ જે છે અહીંયા એક બોર્ડ દ્વારા બતાવે છે કે પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને મોટા વાહનો પ્રમાણે લોડિંગ ચાલીસ કિલો પ્રમાણે ચાલવાનું છે તો બંનેમાં એ અને બીની આકૃતિ પ્રમાણે એ સમજવામાં આવે છે કે જ્યારે કોઈ પદાર્થ છે એ પદાર્થની જ્યારે ગતિ પ્રમાણે આગળ વહેતો આગળ જતો હોય તો એની ગતિમાં પણ એ જ પ્રમાણે દરણુંમાં પણ ચોક્કસ રીતે જોવા મળતું હોય છે પણ એ જો નિયમિત અથવા અનિયમિત બંનેમાંથી કયા પ્રકારની ગતિ કરે છે એના પર આધાર રાખે છે નિયમિત ગતિની વ્યાખ્યા પ્રમાણે જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું એટલે કે એક જ દિશામાં અંતર કાપતું હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય છે આ નિયમિત ગતિની વ્યાખ્યા મેં તમને બતાવી જો પદાર્થ પાંચ કિલોમીટર પાંચ મીટરનું અંતર પ્રથમ સેકન્ડમાં બીજું પાંચ મીટર અંતર દ્વિતીય પાંચ મીટર તૃતીય પાંચ મીટર અંતર ચોથી સેકન્ડમાં તો દરેક સેકન્ડ પ્રમાણે સરખું અંતર કપાય છે તો એ ગતિ એટલે નિયમિત ગતિ જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર એક દિશામાં કાપતો ન હોય તો તેને પદાર્થને અનિયમિત ગતિ કહે છે ભરચક રસ્તા પર થતી કારની ગતિ છે ટ્રાફિક સિગ્નલ છે અથવા કોઈ એવી ભીડવાળી જગ્યા ત્યાં દરેક જગ્યાએ નિયમિત રીતે ના જતી હોય પદાર્થની ગતિ ના જોવા મળતી હોય તો એ અનિયમિત ગતિમાં એટલે કે અનિયમિત ગતિ કહેવામાં આવે છે હવે આગળ આપણે જોઈએ કે આ જે છે આપણે પ્રવૃત્તિ જોઈ ગયા એની વિશેની માહિતી છે ચોક્કસ અંતર કાપવા માટે અલગ અલગ વસ્તુઓ અલગ અલગ સમય લેતા હોય છે કેટલીક વસ્તુઓ ઝડપથી ગતિ કરતી હોય તો કેટલીક વસ્તુઓ ધીમે ધીમે ગતિ કરતા હોય છે તો એના ઉપરથી કહી શકાય કે દરેક વસ્તુનો ગતિનો જે દર છે એ જુદો જુદો હોઈ શકે છે તેમજ જુદી જુદી વસ્તુના સમાન દરથી પણ ગતિ કરી શકે છે જે મેં અગાઉ એમ કીધું કે કઈ રીતે ગતિ કરે છે નિયમિત અથવા અનિયમિત પ્રકારે તો દરેકનો સમય દર પણ એ પ્રમાણે જોવા મળતું હોય છે એકમ સમયગાળામાં વસ્તુને કાપેલું અંતર શોધવામાં આવે છે અને આ જે રાશિ છે એને શું કહેવામાં આવશે ઝડપ કહેવામાં આવશે એટલે વ્યાખ્યા ગતિમાન પદાર્થે અથવા એકમ સમયગાળામાં પદાર્થ જે છે એ વસ્તુ કાપેલું અંતર શોધવામાં જે રાશિનો ઉપયોગ થતો હોય છે તેને ઝડપ કહેવામાં આવશે ઝડપનો એસાય એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સંખ્યાત્મક રીતે એને મીટર પ્રતિ સેકન્ડ માઇનસ વન અને મીટર સેકન્ડ વડે પણ દર્શાવી શકાય છે આપણે આ જે વે પેરેગ્રાફની અંદર જે બતાવેલું છે એ પ્રમાણે એને કિલોમીટર પ્રતિ કલાક એ પ્રમાણે પણ બતાવેલા છે જેટલી જે સંજ્ઞા અને એકમો જે બતાવે છે એ એમસીક્યુ ખાલી જગ્યાની અંદર જે પેરેગ્રાફમાં જે તમને બતાવ્યું છે એ પૂછાતું બી હોય છે આ જે છે એનો સૂત્ર છે જે સરેરાશ ઝડપ છે વસ્તુએ કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયગાળાના ગુણોત્તરને વસ્તુની શું કહેવામાં આવે છે સરેરાશ ઝડપ કહેવામાં આવે છે સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય ગાળો જો વસ્તુને એસ અંતર કાપતા લાગતો સમય ટી હોય તો તેની ઝડપ પણ શું થશે ધી આ જે સૂત્ર છે એને સંજ્ઞાત્મક રીતે આ રીતે લખાશે ઝડપને વી વડે દર્શાવવામાં આવશે એસ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર એટલે એસ અને ટી એટલે કુલ સમયગાળો તો એને આ રીતે પણ દર્શાવવામાં આવે છે ઝડપની વ્યાખ્યા આપણે ફરીથી જોઈએ તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે ઝડપનું સૂત્ર સૂત્ર છે પદાર્થે કાપેલું અંતર તે અંતર કાપવા માટે લાગતો સમયગાળો વી ઇઝ ઇક્વલ ટુ એસ બાય ટી ઝડપનું એસઆઈ એકમ શું થશે મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ માઇનસ વન એમસીક્યુ ખાલી જગ્યામાં પૂછાતો જ ઝડપ માટે બીજા એકમો થશે કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટર પ્રતિ કલાક માઇનસ વન સેન્ટીમીટર સેકન્ડ સેન્ટીમીટર સેકન્ડ માઇનસ વન આ એકમો પણ વાપરવામાં આવે છે ઝડપ માટે માત્ર મૂલ્ય શોધવામાં આવે છે એટલે કોઈ પદાર્થનું મૂલ્ય શું છે એના માટે વાપરવામાં આવે છે ઝડપ જે છે અદિશ રાશિ છે તો સદિશ રાશિ અને અદિશ રાશિ એટલે શું તો જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે કોઈ પદાર્થ છે એનું ચોક્કસ દિશા પણ તમને ખ્યાલ હોય અને એનું ચોક્કસ મૂલ્ય પણ ખ્યાલ હોય તો એ રાશિને સદિશ રાશિ કહેવામાં આવે એકા એકા કયા હશે સ્થાનાંતર હશે વેગ હશે પ્રવેગ હશે બળ હશે બળનો આઘાત હશે વજન હશે ધક્કો હશે ખ્યાલ આવી ગયો તો એમાં બે વસ્તુ ધ્યાન રાખવાનું દિશા અને મૂલ્ય અધિશ એટલે જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવા માત્ર મૂલ્યની જરૂર ત્યાં દિશા તમને જોવા નહીં મળે તો ત્યાં શું જોવા મળશે અધિશ રાશિ કહેવામાં આવશે અંતર ઝડપ સરેરાશ ઝડપ જળત્વ દળ દબાણ આ એના ઉદાહરણ આ રાશિની અંદર તમે જોશો તો આ પ્રમાણે અદિશ રાશિ કહેવામાં આવશે આ બધા અને આ જે છે એ બધા શું કહેવામાં આવશે સદિશ રાશિ સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને તે પદાર્થની સરેરાશ ઝડપ કહે છે સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયગાળો એ કહેવામાં આવશે આગળ જોઈએ તો સરેરાશ ઝડપને વી એવરેજ એવી સરેરાશને ઇંગ્લિશમાં શું કહેવાશે એવરેજ તો વી એવરેજ વડે દર્શાવાય છે સરેરાશ ઝડપનું એસ એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ મીટર સેકન્ડ માઇનસ વન કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટર પ્રતિ કલાક માઇનસ વન મીટર સેકન્ડ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સેન્ટીમીટર માઇનસ વન આ બધા અધિશ રાશિ છે અને સરેરાશ ઝડપ જે છે એ અધિશ રાશિ કહેવામાં આવશે તો જે રીતે ઝડપના એકમો છે એ રીતે સરેરાશ ઝડપના કહેવામાં આવે છે સ્થાનાંતર માટેની અગત્યની બાબતો કઈ કઈ છે તો પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય અને પદાર્થ કાપેલા અંતર એ સમાન હોતા નથી જે અગાઉ જોઈએ એ પ્રમાણે પથ લંબાઈ અંતર હંમેશા ધન હોય છે જ્યારે સ્થાનાંતર ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે નિયમિત ઝડપની વ્યાખ્યા પણ એક્ઝામમાં કદાચ પૂછાય તો એની વ્યાખ્યા પણ આ રીતે થશે કે જ્યારે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે પદાર્થ નિયમિત ઝડપ ગતિ કરે છે તેમ કહી શકાય છે હવે આગળનો જે ટૉપિક આવશે વેગને આધારિત બતાવેલો છે તો આપણે વેગ વિશેની જે વ્યાખ્યા છે એ આપણે જોઈ લઈએ તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો શું કહેવામાં આવશે વેગ આવશે બધી વ્યાખ્યાઓ સરખી ધામ જોવામાં આવશે પણ એમાં અમુક જે ફેરબદલ છે જેવું કે સ્થાનાંતર છે અંતર છે આવા શબ્દોનો થોડોક ફેરબદલ જોવા મળશે તો વેગની વ્યાખ્યામાં સ્થાનાંતર તમારે યાદ રાખવાનું બાકી જે પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર એટલે પદાર્થનો વેગ કહેવામાં આવશે સૂત્ર થશે વેગ ઇઝ ટુ સ્થાનાંતર છેદમાં સમયગાળો સાંકેતિક રીતે વી ઇઝ ઇક્વલ ટુ એસ છેદમાં ટી વેગનો એસાય એકમ કયા કયા થશે મીટર પ્રતિ સેકન્ડ મીટર સેકન્ડ માઇનસ વન ઉપરાંત કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટર પ્રતિ કલાક માઇનસ વન સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સેન્ટીમીટર સેકન્ડ માઇનસ વન તો આ બધા એકમો છે વેગ શું છે સદીશ રાશિ છે વેગ ગતિનો દર અને દિશા બંને નું વર્ણન કરે છે તો આવી રીતે વેગ વિશેની માહિતી તમને આપેલી છે તો આગળ જે ટૉપિક આપણે જોઈ ગયા એક આવી ટૉપિક જોયા ઝડપ વિશેનો દિશા સાથેની ઝડપ જે હમણાં આપણે વેગ વિશેની માહિતી લીધી તો એ વેગ વિશેની માહિતીનો એક અહીંયા તમને આ ટોપિક તમને બતાવેલો છે ભૌતિક રાશિને વેગ કહેવામાં આવે છે ઝડપની સાથે સાથે તેની ગતિની દિશા પણ દર્શાવવામાં આવે છે જે પણ હવેના જે ટોપિક છે એ દરેક ટોપિક તમારે બે બે ગુણના લગભગ પૂછાતા હોય છે એની વ્યાખ્યા લખવાની આવતી હોય છે એનું સૂત્ર અને એનો એકમ આટલી બધી વસ્તુ તમારે આની અંદર યાદ રાખવાનું છે વેગ વિશે હમણાં જે ગયા એ વેગ વિશેનો ટોપિક આ છે સરેરાશ વેગનું વ્યા સૂત્ર થશે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ છેદમાં ટુ અને સાંકેતિક રીતે વી એવરેજ યુ પ્લસ વી છેદમાં ટુ એ પ્રમાણે જોવા મળશે અને એકમો વિશે પણ આપણે જોઈએ આ રીતે દિશા સાથેની ઝડપ જે વેગ વિશેનો ટોપિક તમને બતાવેલ છે એની વ્યાખ્યા પણ તમને ચોપડામાં બતાવી તો તમે લખી શકો છો અગાઉ ઝડપને બધી વ્યાખ્યાઓ છે સૂત્ર છે એકમો છે એ પણ તમે લખી શકો છો